નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે આજે આખી દુનિયા કોરોના જેવી મહામારીથી ઝઝૂમી રહી છે, લડી રહી છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રે હવે શું કરવું એ એક મોટો પ્રશ્નાર્થ છે. અને એ પ્રશ્નાર્થને કેવી રીતે સોલ્વ કરી શકાય એ માટે રાજ્ય સરકાર પોતાના પ્રયત્નો ચાલુ કર્યા છે, જેમાં ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ અપનાવવાનો પ્રયત્ન કરેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે બાળકને પ્રત્યક્ષ શિક્ષણ આપવાથી એની તમામ શક્તિઓનો વિકાસ થાય છે. તેવી જ રીતે પરોક્ષ શિક્ષણ દ્વારા પણ તે પોતાની ખીલવણી કરી શકે એ માટે કંઈક ને કંઈક પ્રયત્નો કરવા જોઈએ. તો આવા પ્રયત્નના અનુસંધાનમાં અમારી કોલેજ મહિલાર્સ કોલેજ નડિયાદ દ્વારા પણ એક સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમાં બાળકોને, નવા આવનાર બાળકોને શિક્ષણ મળી રહે એવા આશયથી વિડીયો બનાવીને ઓનલાઈન બાળકોને શિક્ષણ આપવાનું કામ કર્યું છે, જેમાં આજે હું મધ્યકાળ જેવા વિષય ઉપર ચર્ચા કરીશ. મધ્યકાળ એટલે શું, મધ્યકાળ કોને કહેવાય અને મધ્યકાળના કવિઓ, કવિતાઓ વગેરે ઉપર થોડો પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીશ. સૌ પ્રથમ આપણે જોઈએ કે બધી જ ભારતીય ભાષાઓની જનની એટલે સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષામાંથી જ કાળક્રમે જુદી જુદી ભાષાઓનો ઉદ્ભવ થયેલો છે. સૌ પ્રથમ સંસ્કૃત, ત્યારબાદ પ્રાકૃત, ત્યારબાદ અપભ્રંશ અને ત્યારબાદ ગુજરાતી ભાષાનું અસ્તિત્વ જોવા મળે છે. હવે ગુજરાતી ભાષા શરૂઆતના સમયગાળામાં કેવી હતી તો તેની ઉપર સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ આ ત્રણેય બાબતોની અસર જોવા મળતી હતી. જેવી રીતે કોઈ પણ મકાન બનાવતા હોઈએ ત્યારે તે મકાન માટે તેનો પાયો હોવો અનિવાર્ય બાબત છે, તેવી જ રીતે ગુજરાતી ભાષાનું ઉદ્ગમ સ્થાન પણ સંસ્કૃત ભાષા છે અને ધીમે ધીમે તેમાં વિકાસ થયેલો જોવા મળે છે. તો તેમાં ગુજરાતી ભાષા જે લગભગ 11મી સદીથી માંડીને 19મી સદીના ઉત્તરાર્ધ અથવા તો પૂર્વાર્ધ સુધીનો સમયગાળો એ મધ્યકાળનો ગણાય છે, એટલે લગભગ 700 થી 750 વર્ષનો સમયગાળો એ મધ્યકાળ તરીકે ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ ઈસવીસન અગિયારસો ને પંચ્યાસીમાં શાલીભદ્ર સુરી રચિત ભરતેશ્વર બાહુબલી રાસ આપણને પ્રાપ્ત થાય છે. એ પહેલા હેમચંદ્રાચાર્યના દુહા પણ અપભ્રંશમાં જોવા મળે છે. તો આ શરૂઆતની ભાષા એ મધ્યકાળની ભાષા છે. તો આ શરૂઆતની ભાષામાં કેવા કેવા પ્રયત્નો થયેલા છે એના ઉપર નજર નાખીએ તો એ સમયની રાજકીય, સામાજિક, આર્થિક એવી દરેક બાબતોએ મધ્યકાળને ગણવામાં મહત્વનો ભાગ ભજવેલો છે. આ મધ્યકાળ માટે જુદા જુદા વિદ્વાનો જુદા જુદા પોતાના મંતવ્યો આપતા હોય છે. ગુજરાત અને ગુજરાતી ભાષા અર્વાચીન દેશી ભાષાઓનો વિકાસ અને તેમાંથી કાળક્રમે વિકસિત થઈને મધ્યકાળની ભાષા અસ્તિત્વમાં આવેલી છે. આ સમયગાળા દરમિયાન જુદા જુદા સાહિત્ય સ્વરૂપોનું અસ્તિત્વ જોવા મળે છે તથા જુદા જુદા કવિઓએ પોતાના પ્રયત્નપૂર્વક, પોતાની ઈચ્છાપૂર્વક કંઈક ને કંઈક બોધ આપવાના આશયથી શિક્ષણ આપવાનો પ્રયત્ન કરેલો છે, જેમાં મધ્યકાળના પ્રમુખ સર્જકોમાં નરસિંહ મહેતાનું નામ આદરભરી રીતે લેવામાં આવે છે. એના પહેલા આચાર્ય હેમચંદ્રાચાર્યએ અપભ્રંશ ભાષામાં
દુહાનું સાહિત્ય લખેલું છે. દુહા સાહિત્યનું ખેડાણ સૌપ્રથમ આપણને મધ્યકાળમાં હેમચંદ્રાચાર્ય પાસેથી પ્રાપ્ત થાય છે, જે ગુજરાતી સાહિત્ય માટે સૌથી મોટી વિશેષતા બની રહી છે. આ સિવાય મધ્યકાળમાં રાસ સાહિત્ય, ફાગુ સાહિત્ય, પ્રબંધ સાહિત્ય, બારમાસી સાહિત્ય, પદ્યવાર્તા, છપ્પા વગેરે જેવા સાહિત્ય સ્વરૂપોનું ઘડતર થયેલું છે. આ સમયગાળા દરમિયાન જે જુદા જુદા ધાર્મિક સંપ્રદાયો હતા, એ ધાર્મિક સંપ્રદાયના કવિઓએ પણ પોતાના પ્રયત્નો દ્વારા કંઈક ને કંઈક સમાજને, ગુજરાતી સમાજને, મધ્યકાળના સમાજને કંઈક આપવાનો પ્રયત્ન કરેલો છે. તેથી જ મધ્યકાળમાં વૈષ્ણવ ભાગવત ધર્મ તેમજ મધ્યકાલીન ભક્તિ કવિતાઓની ત્રણ ધારાઓ જોવા મળે છે. ક્યારેક શૈવ સંપ્રદાય, ક્યારેક શાક્ત પ્રવાહ, ક્યારેક જ્ઞાનમાર્ગિક કવિતા, તો વળી ક્યારેક દુહા દ્વારા મધ્યકાળને શણગારવાનું કામ કરેલું છે. તો આવા મધ્યકાળનો ગાળો એટલે કે 700 થી 750 વર્ષનો ગણી શકાય. ઘણા બધા લાંબા સમયગાળામાં આની આ શરૂઆતનો તબક્કો હોવાથી મધ્યકાળમાં ઘણી બધી મર્યાદાઓ નજરે પડે છે, તેમ છતાં પણ પ્રારંભનું હોવાથી તે અતિ મહત્વનું સાહિત્ય સર્જન બની રહે છે. આ સમયગાળાના કવિઓ ઉપર આપણે નજર નાખીએ તો હેમચંદ્રાચાર્યના દુહાઓ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદનો મહત્વનો કવિ આપણે જો ગણી શકીએ તો નરસિંહ મહેતા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આદિ કવિ તરીકે ઓળખાતા અને ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ કવિ એટલે નરસિંહ મહેતા. જુદા જુદા વિદ્વાનોએ નરસિંહ મહેતાના જીવન, સમય અને સર્જન ઉપર જુદા જુદા મંતવ્યો આપ્યા છે અને આમાં મધ્યકાળની જેટલા પણ કવિઓ અને સર્જકો છે, જેટલા પણ કવિઓ છે, એમના જીવન અને સમય તથા સર્જનમાં એક મોટો પ્રશ્નાર્થ રહેલો છે કે એમણે ક્યારે લખ્યું, શું લખ્યું અને કેવી રીતે લખ્યું, અથવા તો એમનું ઉદ્દેશ્ય ક્યારેય કવિ પણ બતાવવાનું નથી. તેથી જ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જેટલા પણ કવિઓ છે એ ફક્ત બોધ પ્રધાન સાહિત્ય આપવા માટે જ, ધર્મ પ્રધાન સાહિત્ય આપવા માટે જ લખાયું હોય એવું આપણે જોઈ શકીએ છીએ. તેમાં સૌ પ્રથમ પ્રમુખ કવિ એટલે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા એક એવું નામ જે ગુજરાતના ખૂણે ખૂણામાં આ નામ પ્રચલિત છે. અનંતરાય રાવળ જેવા વિદ્વાન કહે છે કે 15મા શતકથી પ્રવહમાન થયેલી ભક્તિની ગુજરાતી કાવ્યગંગાનું ગંગોત્રી નરસિંહ મહેતાની કવિતામાં છે. નરસિંહ ગુજરાતના મધ્યકાલીન તેમજ આજ સુધીના ભક્ત કવિઓમાં શિરોમણી છે. તો નરસિંહ મહેતાને આદિકવિ કહેવો, એના ઉપર પણ ઘણા ઘણા વિદ્વાનોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે. તેમ છતાં પણ નરસિંહ મહેતા એ ગુજરાતી સાહિત્યનો અતિ મહત્વનો કવિ છે તેની સંદેહ કહી શકાય. ઈસવીસન 1414 થી 1480 સુધીનો સમયગાળો ઉમાશંકર જોશીના મતે નરસિંહ મહેતાનો છે તેની સંદેહ કહી શકાય. આ નરસિંહ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં જન્મ્યો, તેમજ તે પોતાના પરિવાર સાથે રહેતો હતો. ભાઈ ભાભીના મેળાથી ત્રસ્ત થઈને તેણે કૃષ્ણ ભક્તિમાં પોતાનું મન પરોવી ત્યાં ભગવાન શિવને પ્રસન્ન કરીને કૃષ્ણની રાસલીલાના દર્શન કર્યા અને ત્યારબાદ તે શ્રી કૃષ્ણની ભક્તિ કરવા લાગ્યો. આ આખી દંતકથા આપણને ખબર જ છે. તો આવા નરસિંહ મહેતા પાસેથી આપણે ઘણું વિપુલ સાહિત્ય સર્જન પ્રાપ્ત થાય છે, જેમાં તેની આત્મકથનાત્મક કૃતિઓ, આખ્યાનકલ્પ કૃતિઓ, કૃષ્ણ પ્રીતિના ઉર્મિ ગીતો અને ભક્તિ જ્ઞાનના પદો વિશેષ ખ્યાતિ પામે છે. તેમની આત્મકથનાત્મક કૃતિઓમાં હાર, હુંડી, મામેરું અને શ્રાદ્ધના પદ તથા જારીના પદો, હરિજનોને અપનાવ્યાના પદો ખૂબ જ
विशेष ख्याति पामे छे। तो वळी आख्यानकल्प कृतिओमां नजर नाखीए तो चातुर्यो, सुदामा चरित, दानलीला, श्रृंगार गीतिना पदों, प्रेमलक्षणा भक्तिना पदों, अध्यात्म अनुभवना पदों तेमज जुदा जुदा पदों श्रीकृष्णने लगता छे ते निसंदेह कही शकाय। आओ प्रमुख कवि एटले नरसिंह। त्यारबाद आज समयगाळाना कवियोमां कवि पद्मनाभनुं नाम उच्च हरोळमां लेवामां आवे छे। कवि पद्मनाभ, वीरसिंह, कर्मण मंत्री, भारण जेवा प्रमुख कवियो पासेथी पण आपणने घणी बधी रीते खूब ज सुंदर रीते साहित्यनुं सर्जन प्राप्त थाय छे। अन्य कवियो उपर नजर नाखीए तो कवयित्री मीराबाई, कवयित्री मीराबाई ने केम भूली शकाय। कवि कलापीए पण कह्युं छे के हतो नरसी हती मीरा खरी खरा इलमा खरी सूरा खरा सूरा। तो आ फक्त नरसी माटे नथी, मीरा माटे पण एटलू ज छे। तो मीराबाई एक एवं नाम जे राजस्थान अने गुजरात साथे संकळायेलुं अति महत्वनुं नाम छे। तो मीराबाई विषे हसित बूच जेवा विद्वान कहे छे के कृष्णप्रीति, कविता अने संगीतने एकी साथे संभाळता लोक हृदयमां रचाई रहे छे। एक सुमधुर निर्मळ प्राणभरी मूर्ति, ए मूर्ति ए राजस्थाननी एक सूरी भूमिनी दुहिता मीरा मीराणी। आ हसित बूचना वाक्यो छे। मीराबाई विषे पण जुदा जुदा मंतव्यो जुदा जुदा विद्वानोए रजू कर्या छे। તેમ છતાં પણ મીરાબાઈ પણ અતિ મહત્વના કવિત્રી ગણી શકાય છે। શ્રી કૃષ્ણ સાથે ભક્તિમાં તલ્લીન રહેલા વૈષ્ણવ સંપ્રદાય અને શૈવ સંપ્રદાય સાથે સંકળાયેલા મીરાબાઈ પાસેથી અધ્યાત્મ અનુભવની જે કવિતા આપણને પ્રાપ્ત થાય છે એ ખૂબ જ મહત્વની છે। મીરાનું કાવ્ય સર્જન તો મીરાબાઈની પાસેથી દીર્ઘ કથનાત્મક રચનાઓ, પદ કવિતાઓ તેમજ જુદા જુદા પદો આપણને પ્રાપ્ત થાય છે। તેમાં કેટલાક પદો તો આજે પણ લોકોના હૈયે કંઠસ્થ થયેલા છે, લોકોના મુખે આજે પણ મીરાબાઈના પદો વિશેષ રીતે જોવા મળે છે। દાખલા તરીકે મુખડાની માયા લાગી રે મોહન મોહન પ્યારા પગ ઘૂંઘરું બાંધ કે મીરા નાચી, આ તમામ બાબતો મીરાબાઈને સમજવા માટે પૂરતી છે તેની સંદેહ કરી શકાય। આ ઉપરાંત મધ્યકાળના સમયગાળામાં નરસિંહ અને મીરા પછીનો સમયગાળો એટલે કે 16મું શતક, તો આ 16મા શતકમાં કવિ નાકર, કિકુ વસાહી, શ્રીધર, કેશવદાસ, વિષ્ણુદાસ તેમજ અન્ય જૈન વાર્તાકારો પાસેથી આપણને પ્રાપ્ત થાય છે વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન। જુદા જુદા કવિઓએ પોતાની યથોચિત પ્રયત્ન અને ભાષામાં શિક્ષણ આપવાનો, બોધ આપવાનો જે પ્રયત્ન કરેલો છે તે ખરેખર પ્રશંસનીય અને વિશ્વસનીય ગણી શકાય। આ ઉપરાંત કવિ અખો આ શબ્દ સાંભળતા જ આપણને છપ્પા જેવા સાહિત્ય સ્વરૂપનો ખ્યાલ આવે છે। અખો એક એવો વ્યક્તિ જે ગુજરાતી સાહિત્યનું અમૂલ્ય રત્ન છે। ઉમાશંકર જોશી તેના વિશે કહે છે કે તે ભાષાના ઉત્તમ કવિઓની જોડાજોડ આસનનો અધિકારી છે। ઉર્મી કવિતાના શૃંગો જેમ નરસિંહ, મીરા અને દયારામે સર કર્યા છે, જન સ્વભાવ નિરૂપણની ટોચ જેમ પ્રેમાનંદે પોતાની કરી છે, તેમ અખાએ તત્વજ્ઞાન કવિતાના શિખરે પલાટી લગાવી છે। મધ્યકાળના પ્રમુખ સર્જકોમાં કવિ અખાનું નામ ખૂબ જ સુંદર રીતે અને આગવી પ્રતિભાથી લેવામાં આવે છે। છપ્પા સાહિત્ય ક્ષેત્રે તેમણે સૌ વિશેષ પ્રયત્ન કર્યા છે। તેમના જીવન વિશે અનેક દંતકથાઓ જોવા મળે છે પરંતુ તેના ઉપર વધારે પ્રકાશ ન પાડતા તેમના સાહિત્ય સર્જન ઉપર આપણે જોઈએ તો અખા પાસેથી છપ્પા, પદો, દુહા, ટૂંકી ટૂંકી રચનાઓ ઉપરાંત પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, ચિત્ત વિચાર સંવાદ, અખે ગીતા, અનુભવ બિંદુ, કૈવલ્ય ગીતા વગેરે જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે જે
अखाने एक उच्च हरोळनो कवि कहेवा माटे पूरती छे तेनी संदेह करी शकाय। आ उपरांत अखा पछीना समकालीन अथवा तो अखाना समकालीनो कही शकाय तो नरहरि, गोपाल, कुटियो, भाणदास, शिवदास जेवा कवियोए પોતાની યથાશક્તિ પ્રમાણે મધ્યકાળને કંઈક ને કંઈક આપવાનો પ્રયત્ન કરેલો છે। તો વળી મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં પાંચ જ્ઞાનાશ્રય કવિઓ એવા પણ છે જેમણે જ્ઞાનમાર્ગી કવિતા ધારાને વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં સૌ પ્રથમ પ્રીતમદાસ એક અતિ મહત્વનું નામ ગણી શકાય। પ્રીતમદાસની એક પંક્તિ ઉપર આપણે દ્રષ્ટિ કરીએ તો કહી શકાય કે આનંદ મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવાને। આપણા ઘણા બધા વ્યક્તિઓ આ પંક્તિનો વારંવાર ઉચ્ચારણ કરતા હોય છે, પરંતુ આ પ્રીતમદાસની પંક્તિ છે આ તે આપણે જાણતા નથી। પ્રીતમદાસ પછી કવિ નિરાંત, કવિ ધીરો, ઉપરાંત બાપુ સાહેબ ગાયકવાડ, ભોજા ભગત જેવા કવિઓએ પોતાની યથાશક્તિ પ્રમાણે ગુજરાતી સાહિત્યને મૂલવવાનો પ્રયત્ન કરેલો છે। એટલે કે ગુજરાતી સાહિત્ય આવા આવા પ્રમુખ કવિઓ દ્વારા જ ઘડાયું છે તેની સંદેહ કહી શકાય। આ ઉપરાંત ત્યાર પછીના ગાળામાં વિશ્વનાથ જાની, કવિ મુકુંદ, કવિ રતનજી, કવિ રાજે અને રણછોડ જેવા કવિઓએ જુદા જુદા ક્ષેત્રે જુદા જુદા સાહિત્યની ધારાઓને વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે। એટલે કે આવા નાના મોટા કવિઓને પણ મધ્યકાળ ભૂલી શકે નહીં। કવિ વલ્લભ મેવાડો આ પણ એક એવો પ્રમુખ કવિ છે જેણે ગરબા સાહિત્ય સાથે સંકળાયેલી મધ્યકાળને સુવિકસિત કર્યું છે। એટલે કે આ પણ એક અતિ મહત્વનો કવિ ગણી શકાય। ત્યારબાદ કવિ પ્રેમાનંદ એક એવું નામ જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન શિરોમણી તરીકે ઓળખાય છે। જયંત કોઠારી જેવા વિદ્વાન કહે છે કે મધ્યકાલીન ગુજરાતનો કાવ્યગુણની દ્રષ્ટિએ અને એક સંકાર વિધાયક બળ તરીકે મહત્વનો સાહિત્ય પ્રવાહ તે પૌરાણિક કથા સાહિત્યનો, આખ્યાનનો પ્રવાહ એનો પૂર્ણ ઉત્કર્ષ પ્રગટ થાય છે પ્રેમાનંદમાં। સર્જનની ગુણવત્તા અને વિપુલતાની દ્રષ્ટિએ પ્રેમાનંદ મધ્યકાળનો એક મોટો કવિ બની રહે છે, આ વાક્ય છે જયંત કોઠારી। પ્રેમાનંદ ના જીવન, સમય અને સર્જન વિશે પણ જુદા જુદા વિદ્વાનો પોતપોતાના અલગ મંતવ્યો આપ્યો છે, એમના વિશે દંતકથાઓ પ્રખ્યાત છે એ પણ આપણે જાણીએ છીએ, એમણે જેટલું સાહિત્ય સર્જન કર્યું એ પણ આપણે જાણીએ છીએ, કેટલીક સંદિગ્ધ કૃતિઓ પણ તેમની પાસેથી પ્રાપ્ત થાય છે એ પણ આપણે જાણીએ છીએ। એટલે કે મધ્યકાળ પાસેથી જુદા જુદા પ્રકારના જેટલા પણ કવિઓ આપણને મળે છે તે સર્વેમાં પ્રેમાનંદને ભૂલી શકાય નહીં તેની સંદેશ કહી શકાય। પ્રેમાનંદને પછીના કવિઓમાં પણ ઘણા મોટા વિદ્વાનોએ અને ઘણા એવા કવિઓએ પોતાની કલમ અવિરત રહેવી છે, જેમાં પદ્યવાર્તાકાર સામળને ગણી શકાય। સામળ એક એવું નામ જે પદ્યવાર્તા સાથે સંકળાયેલું છે। સામળ જેવો કવિ ગુજરાતી સાહિત્ય અને તેમાં ખાસ કરીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અતિ મહત્વનો છે અને રહેશે એ નિસંદેહ કહી શકાય। સામળ વિશે પણ મધ્યકાળના અન્ય કવિઓની જેમ જુદા જુદા મંતવ્યો પ્રગટ થાય છે, એમના વિશે પણ દંતકથાઓ જોવા મળે છે, એમના કવનકાળ, જીવનકાળ અને એમના સર્જન ઉપર પણ અનેક પ્રકારની દંતકથાઓ જોવા મળે છે, પરંતુ કેટલીક એવી પદ્યવાર્તાઓ જેમ એમની પાસેથી પ્રાપ્ત થાય છે એ પદ્યવાર્તાઓના અનુસંધાનમાં કવિ સામળ આ સમયગાળામાં થઈ ગયો હોય એવું આપણે ચોક્કસ કહી શકીએ। એટલે કે કવિ સામળનો સમયગાળો ઈસવીસન 1694-95 ના અરસામાં તેમજ તેમનું અવસાન 1770ની આસપાસ થયું છે તેની સંદેહ કહી શકાય। કવિ સામળ પાસેથી આપણને શું પ્રાપ્ત થાય છે તો પદ્યવાર્તાઓ કેવી, સિંહાસન 32, સુડા 72, પદ્માવતી, ચંદ્રચંદ્રાવતી, મદન મોહના, નંદ 32, રૂપાવતી, ભદ્રભામિની, વિદ્યાવિલાસીની વાર્તા, બરાટ કસ્તુરી,
જેવી વાર્તાઓ પ્રાપ્ત થાય છે। પૌરાણિક કૃતિઓ શિવપુરાણ, અંગદવિષ્ટિ, સુખદેવાખ્યાન, વિશ્વેશ્વરાખ્યાન, રાવણ મંદોદરી સંવાદ વગેરે જેવી કૃતિઓ પણ તેમની પાસેથી પ્રાપ્ત થાય છે। એટલે કે આ મધ્યકાળનો આ સમયગાળો સામળ માટે પણ અતિ મહત્વનો સાબિત થાય છે, તે આપણે ચોક્કસ કહી શકીએ।